કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમિત ચાવડાએ ભાજપ સરકાર પર પ્રહારો કરતા બુધવારના દિવસે કહ્યું હતું કે કોરોના મહામારીમાં ભાજપની ગુનાહિત બેદરકારીના કારણે લાખોની સંખ્યામાં લોકોના મોત થયા છે। કોરોના મહામારીમાં 3 લાખના મોત થયા હોવા છતાં સરકારે આંકડા છુપાવ્યા છે તેવો આક્ષેપ કરતા અમિત ચાવડાએ કહ્યું હતું કે હવે વાસ્તવિક આંકડા સપાટી પર આવી રહ્યા છે। મોદી મોડેલ ફ્લોપ હોવાની વાત કરતા તેમણે કહ્યું કે માતા પિતા બંને ગુમાવનારા બાળકોને જે સહાય આપવામાં આવી છે તેવા 27,000 છે। 20,000 ને સહાય મંજૂર કરાઈ છે, 3,000 ને સહાય મંજૂર કરવાની પ્રક્રિયા જારી છે। તેમણે સવાલ કર્યો હતો કે સુપ્રીમના આદેશ મુજબ સરકારે જે પગલાં લીધા છે તે પૈકી 1,17,000 ને સહાય અપાઈ છે, જ્યારે ગુજરાત સરકારે મોતનો આંકડો 10,000 ગણાવ્યો હતો। ગુજરાત વિધાનસભા પ્રશ્નોત્તરી દરમિયાન અનેક પોલ સરકારની ખુલી ગઈ છે। પાર્ટીની ગુનાહિત બેદરકારીને કારણે ગુજરાતમાં 3 લાખ કરતાં વધારે લોકોના મૃત્યુ થયા। ગુજરાતની પ્રજાને ભગવાન ભરોસે જીવવા માટે આ સરકારે મજબૂર કરી। વારંવાર કોંગ્રેસ પક્ષ તરફથી આંકડા છુપાવવાના ભારતીય જનતા પાર્ટીના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, તેમ છતાં સરકાર વારંવાર એમ કહેતી કે ગુજરાતમાં કોરોનાથી ફક્ત 10,000 લોકોના મૃત્યુ થયા છે। આજે વિધાનસભામાં જે ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે એનાથી આ મોદી મોડલનો જે નિષ્ફળ શાસન છે એનો પર્દાફાશ થઈ ચૂક્યો છે।